सदिश कोण એટલે આપણે જાણીએ છીએ એકમ સદિશ એટલે જે સદિશ જેનું માન 1 હોય એને એકમ સદિશ કહેવામાં આવે છે તો અહીંયા એકમ સદિશ છે એનું માન એનો જે એના ઉપર જે જે બહુવિકલ પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરવાનો આ પ્રશ્ન પ્રમાણે છે કે 0.5i + 0.8j + ck એકમ સદિશ છે તો c નું મૂલ્ય ખાલી જગ્યા છે અહીંયા a બરાબર આપેલું છે વર્ગમૂળમાં 0.11 b 0. વર્ગમૂળમાં 22 અને c વર્ગમૂળમાં 0.33 અને d 0.18 અહીંયા આપેલું છે આપણે જાણીએ છીએ કે c બરાબર એટલે એકમ સદિશ n બરાબર અહીંયા 0.5i + 0.8j एकम सदिश बराबर वर्गमूल 0.5 नो वर्ग वत्ता 0.8 नो वर्ग वत्ता सी नो वर्ग એટલે 1 बराबर वर्गमूल 0.25 वत्ता 0.64 वत्ता सी नो वर्ग એટલે 1 बराबर वर्गमूल 0.89 वत्ता सी नो वर्ग एक बराबर 0.89 वत्ता सी नो वर्ग मतलब सी स्क्वायर बराबर 1 - 0.89 बराबर 0.11 मतलब सी बराबर वर्गमूल में 0.11 तो साचो जवाब है यहाँ ए यानी 0.11 तो आ रीते आ दाखला ने अपने सॉल्व कराया है आ दाखला में अपने जानिए छे कि दाखला एक बहु विकल्प प्रश्न है જેમાં એકમ સદિશ આપેલું છે અને એકમ સદિશનું માનાંક લેતા એટલે જે સદિશ જેનું સદિશ જેનું માન 1 હોય એને આપણે એકમ સદિશ કહીએ છીએ એટલે એન બરાબર એકમ સદિશ એન બરાબર આજીવાનુતા અને છેલ્લે 1 બરાબર વર્ગમૂળમાં 0.5 નો વર્ગ વત્તા 0.64 એટલે 0.8 નો વર્ગ વત્તા સી સ્ક્વેર એટલે 1 બરાબર વર્ગમૂળમાં 0.25 વત્તા 0.64 વત્તા સી સ્ક્વેર બરાબર સી એટલે અને 1 બરાબર વર્ગમૂળમાં 0.89 વત્તા સી સ્ક્વેર એટલે 1 - 0.89 વત્તા સી સ્ક્વેર એટલે સી સ્ક્વેર બરાબર 1 - 0.89 અને સી સ્ક્વેર બરાબર 0.11 એટલે સી બરાબર વર્ગમૂળમાં 0.11 એટલે આ જે બહુવિકલ્પ પ્રશ્ન છે એનો જે સાચો જવાબ છે 0.11 એટલે કે સો આ રીતે આ પ્રશ્નને સોલ્વ કરીશું થેન્ક યુ